जैसे क्वेश्चन है इंट्रो ड्रॉइंग 10 गणित प्रकरण 5 समांतर श्रेणी। जय मित्रों, आपने पहला वीडियो लेक्चर में समांतर श्रेणी विषय आपने की व्याख्याओं सीखा, जिसमें आपने श्रेणी समांतर श्रेणी या भी समांतर श्रेणी में आपने व्यापक स्वरूप a a plus b a plus 2d a plus 3d a plus 4d इतने डेस 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 तो ये समांतर श्रेणी व्यापक स्वरूप बने चे। त्यां पछी आपणे शांत समांतर श्रेणी के जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित होय अने एवी समांतर श्रेणी आपणे शांत समांतर श्रेणी कही के जेमां तमने छेल्लो पद आपेलो होय छे, एटले अनंत समांतर श्रेणी के जेमां कही शकाय के भी अनंत सुधी लंबाई लेवा के जेमां छेल्लो पद आपेलो होतुं नथी, एटले के जे समांतर श्रेणी में छेल्लो पद आपेलो न होय एने आपणे अनंत समांतर श्रेणी कही छे। विद्या मित्रों, आज आपणे आ रीते एनो प्राथमिक अभ्यास मळ्यो, त्यार पछी आपणे साथे 5.1 समय केटला दाखला कर्या, समांतर श्रेणी के जेमां आपणे कही शकाय के व्यापक स्वरूप एमां आपणे प्रथम पद आपणे a1 a2 a3 a4 a5 अप टू ak ak plus 1 अप टू an, तो आ एनुं कही शकाय व्यापक स्वरूप पण कही शकाय छे। एना पर आपणे आजे दाखला कर्या, 5.1 पण दाखलो पहेलो आपणे शीख्या। विजय मित्रों, आजे आपणे ए साथे 5.1 नो दाखलो બીજો અભ્યાસ કરીશું। તો આપણે 5.1 નો અભ્યાસ કર્યો એમાં આપણે જે 5.1 માં આપણે તમને નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિની સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે કે કેમ એનો આપણે અભ્યાસ કર્યો। ત્યાર પછી આજે આપણે એ જે બીજો દાખલો અભ્યાસ કરીશું માં તમને પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b ના કેટલાક મૂલ્યો આપ્યા છે અને એ પ્રમાણે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો શોધવાના છે। એનો કે તમને પ્રથમ પદ આપેલું છે a અને સામાન્ય તફાવત b આપેલું છે, એના પરથી આપણે સમાંતર શ્રેણીના ચાર પદો શોધવાના છે। તો દાખલો બીજો કે જેમાં સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો શોધો, જેમાં તમને પ્રથમ પદ a બરાબર 10 અને સામાન્ય તફાવત b બરાબર 10 આપેલું છે। તો દાખલા બીજાનો પહેલો દાખલો, તો આપણે પ્રથમ ચાર પદ શોધવા માટે પહેલું પદ, તો સમાંતર શ્રેણીનું પહેલું પદ શું કહેવાય a1 ને આપણે a કહીએ છીએ, કારણ કે પ્રથમ પદ એટલે a1 અને a1 ને આપણે શું કહીશું a, તો a1 બરાબર a બરાબર આપણે 10 આપેલું છે। ત્યાર પછી બીજું પદ એ a2 કહેવાય, તો બીજું પદ a2 એટલે શું આવે a1 વત્તા d, એટલે કે પ્રથમ પદ વત્તા d, a1 ને શું કહેવાય પ્રથમ પદ વત્તા d, તો બીજું પદ a2 બરાબર a1 વત્તા d, એટલે કે પ્રથમ પદ વત્તા d, તો પ્રથમ પદ a1 કેટલું છે, તો a1 એટલે કે a છે આપણું 10 અને વત્તા d પણ 10 છે, એટલે કે 10 10 20। એટલે ત્રીજું પદ a3, તો ત્રીજું પદ a3 એટલે શું હશે બીજું પદ વત્તા d, એટલે કે a2 વત્તા d, તો a2 વત્તા d, a2 કેટલા છે 20 છે અને d આપણે 10 આપેલું છે, 20 વત્તા 10 30, એટલે ચોથું પદ, તો ચોથું પદ બરાબર a4 કહેવાય, તો a4 બરાબર શું હશે ત્રીજું પદ વત્તા d, એટલે કે a3 વત્તા d, તો a3 આપણે 30 જવાબ રહી ગયો છે અને વત્તા d છે 10, તો 30 વત્તા 10 શું હશે 40। વિદ્યા મિત્રો, આ છે આપણે પ્રથમ એટલે કે સમાંતર શ્રેણીના માગેલ પહેલા ચાર પદ મળી ગયા, તો પહેલા ચાર નો પ્રથમ પદ કયું હતું 10, બીજું પદ 20, ત્રીજું પદ 30 અને ચોથું પદ 40, એટલે 10 20 30 અને 40 એ માગેલ પ્રથમ ચાર પદ છે। તો વિદ્યા મિત્રો, આ એક રીત છે, અને બીજી રીતે કરવું હોય તો પણ આપણે જોશે કે આપણે આપણે કહ્યું કે પ્રથમ પદ કયું વિદ્યા મિત્રો a હોય છે, અને પ્રથમ પદ a, તો a કેટલું વિદ્યા મિત્રો આપણે 10 છે, ત્યાર પછી બીજું પદ શું આવે a વત્તા d, તો a એટલે આપણે વિદ્યા મિત્રો કેટલા છે, તો a એટલે 10 છે અને 10 વત્તા 10 એટલે શું આવશે 20। વિદ્યા મિત્રો, આ બીજી રીત છે, કારણ કે આપણે આગળ પણ સમજાવ્યું કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a, બીજું પદ a plus d, ત્રીજું પદ a plus 2d, ચોથું પદ a plus 3d, એ સૂત્ર મૂકીએ તો પણ જવાબ આવશે, તો પ્રથમ પદ a, બીજું પદ a plus d, ત્રીજું પદ આવશે a plus 2d, તો એમાં આપણે મૂકીએ તો પણ જવાબ આવશે, એમાં a કેટલા છે વિદ્યા મિત્રો 10 વત્તા 2 ઇન્ટુ d પણ કેટલા છે વિદ્યા મિત્રો 10, તો 10 વત્તા અહીં 10 2 20, એટલે 20 ને 10 શું આવશે જય મિત્રો 30, એટલે કે ત્રીજું પદ 30 આવે, એટલે ચોથું પદ શું આવશે, તો ચોથું પદ a plus 3d, તો a plus 3 માં કેવું કે a બરાબર કેટલા આવશે જય મિત્રો, તો a બરાબર આપણા 10 છે અને વત્તા 3 ઇન્ટુ d પણ કેટલા છે 10, તો 10 વત્તા 3 અને 10 નો ગુણાકાર 30, એટલે 30 ને 10 શું આવશે 40। તો આ રીતે પણ આપણે જે મિત્રો દાખલો થઈ શકે છે કે પ્રથમ પદ આપણું a કહેવાય, બીજું પદ a plus d કહેવાય, ત્રીજું પદ a plus 2d કહેવાય, ચોથું પદ a plus 3d કહેવાય, એટલે તમે આ રીતે કિંમત મૂકશો
कि भी प्रथम पद ए बीजू पद ए प्लस बी तीजु पद ए प्लस टू या चौथु पद ए प्लस थ्री एम पर ते ए एंड डी की मुक्सो અને સાદર સો તો પણ તમને જવાબ મળશે અથવા તો આ રીતે પણ કરી શકાય જો કરી પ્રમાણે કે પ્રથમ પદ ને a1 કહેવાય એટલે a1 એટલે આપણું a કહેવાય એટલે a બરાબર 10 છે બીજું પદ એટલે કે બીજું પદ a2 માટે a2 બરાબર શું આવે a1 વત્તા d બીજું પદ a2 એટલે શું આવશે a2 બરાબર a1 વત્તા d એટલે કે પ્રથમ પદ વત્તા d તો પ્રથમ પદ છે 10 જે આપણે શોધેલું છે અને d છે 10 એટલે 10 10 20 એ રીતે ત્રીજું પદ a3 तो a3 એટલે બીજું પદ વત્તા d એટલે કે a2 વત્તા d તો a2 આપણે 20 સુધી છે એટલે 20 વત્તા d 10 એટલે 20 એટલે 10 30 તો એ જે ચોથું પદ તો ચોથું પદ a4 બરાબર ત્રીજું પદ વત્તા d એટલે કે a3 વત્તા d તો a3 આપણું 30 છે અને 30 વત્તા d આપણું 10 એટલે 30 એટલે 10 થાય એટલે આ રીતે પણ થઈ શકે છે મિત્રો અને આ રીતે પણ તમે કે ભી પ્રથમ પદ a a + d બીજું પદ ત્રીજું પદ a + 2 અને ચોથું પદ a + 3 નો પણ કેમ છો તો પણ જવાબ આવશે બંને રીતે સાચો આવશે प्रथम पद वत्ता डी ए वन वत्ता डी तो ए वन के चार वत्ता डी के माइनस त्रण चार वत्ता माइनस त्रण बाद बाकी जैसे प्लस माइनस माइनस चार वत्ता त्रण बराबर एक એટલે કે આપણું બીજું પદ એક આવ્યું એટલે ત્રીજું પદ a3 કહેવાય તો ત્રીજું પદ a3 બરાબર a2 + d કેમ કે બીજું પદ + d તો આપણે ત્રીજું પદ મળે એટલે કે ત્રીજું પદ a3 બરાબર a2 + d તો a2 આપણું 1 છે અને + d કેટલા છે - 3 તો 1 - 3 એટલે કે - 2 એટલે ચોથું પદ a4 તો ચોથું પદ a4 બરાબર a3 + d તો a3 આપણું કેટલું આવ્યું છે - 2 અને + d છે - 3 એટલે - 2 અહીં કા પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ 2 માઈનસ 3 એટલે માઈનસ 5 તો આ રીતે આપણે પ્રથમ ચાર પદ મળી ગયા પ્રથમ ચાર પદ કાય પહેલું પદ આપણું 4 છે બીજું 1 ત્રીજું માઈનસ 2 અને ચોથું કયું છે માઈનસ 5 વિદ્યાર્થી મિત્રો એ રીતે આગળ સમજાવી તો તમે આ આમાં પણ મૂકશો a a + d a + 2 d ને a + 3 એવા પદ કે મૂકશો તો આ જ જવાબ આવે છે કે તમે ગમે તે રીતનો ઉપયોગ કરીને આ પહેલા માગેલ ચાર પદ તમે શોધી શકો છો તો માગેલ ચાર પદ 4 1 - 2 ને - 5 છે એટલે ચોથો દાખલો a બરાબર - 1 d બરાબર 1 દુત્યાંશ તો પ્રથમ પદ એટલે કે a1 બરાબર આપણે a એટલે - 1 બીજું પદ શું આવશે a2 તો બીજું પદ a2 બરાબર શું કહે પ્રથમ પદ વત્તા d એટલે કે a1 વત્તા d તો a1 કેટલું છે - 1 વત્તા d કેટલા છે 1 દુત્યાંશ તો વિદ્યાર્થી લસાઅ આવશે આ બે લસાઅ હશે એ બસ બે લસાઅ કોણ છે ગુણશે - 1 જોડે એટલે કે 2 એકા 2 પણ કેવા બે - 2 વત્તા 1 અને છેદમાં લસાઅ તો મૂકવો જ પડે બે माइनस के बाद एक जाए क्योंकि माइनस एक दूसरे और संख्या बाद बाकी कर आपने निशान पर मुकानी मोटी संख्या है तो आपने बीजू पर माइनस दूसरे और समझ क्यों इधर तीजू पर ए थ्री एक सो आ रहा है ए टू वत्ता डी ओके ए थ्री बराबर ए टू वत्ता डी कहीं के बीजा पद में डी में रहो तो आपने तीजू पर मर से बाटे ए थ्री बराबर ए टू वत्ता डी तो ए टू कितना जो माइनस एक दूसरे और वत्ता डी कितना जो एक दूसरे और लसा समछेदित छे बी ने भी लसा दी जाओ से लेकिन ऊपर माइनस एक वत्ता एक माइनस एक वत्ता एक सौ से जीरो जीरो बाय गया भी जहाँ सो आता है जीरो इधर चौथे पद ए फोर तो चौथे पद ए फोर वाला सो आता है ए सी वत्ता डी इधर तीजा पद में डी में रहो तो चौथे पद बने हमारे तीजू पद से आप लोग जीरो वत्ता डी एक दुत्यांश तो जीरो वत्ता डी जहाँ सो आता है एक दुत्यांश तो आइए प्रथम चार पद मरी क्या करने माइनस एक दुत्यांश जीरो अने एक दुत्यांश रकम बदला से रिस्क सेम छे तमे आ रीते जे प्रथम चार पदों कीधा छे તો આ રીતે પણ કહી શકો છો અથવા તો મેં કીધું પ્રમાણે કે પ્રથમ પદ a છે બીજું પદ a + d ત્રીજું પદ a + 2 એ ચોથું પદ a + 3 d એના પર તમે કેમ મૂકશો તો પણ જવાબ આવશે પાંચમો દાખલો છે a બરાબર - 1.25 અને d બરાબર - 0.25 તો પ્રથમ પદ શું આવશે a1 એટલે a એ - 1.25 છે બીજું પદ એટલે કે a2 બરાબર શું આવશે a1 વત્તા d તો a1 કેટલા છે તો a1 છે - 1.25 અને વત્તા d છે - 0.25 એટલે કે પ્લસ માઇનસ માઇનસ तो माइनस 1.25 आ प्लस माइनस 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 0.25 तो माइनस 1.25 અને માઇનસ 0.25 બંને માઇનસ એટલે કરવાનો સરવાળ પર નિશાન કે છે માઇનસ એટલે માઇનસ 1.50 ત્રીજું પદ a3 બરાબર a2 વત્તા d એટલે કે a2 છે માઇનસ 1.50 વત્તા d છે માઇનસ 0.25 નિશાન બદલાશે પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ 1.50 માઇનસ 0.25 એટલે કે માઇનસ 1.75 એટલે ચોથું પદ a4
थ्री वत्ता डी એટલે ત્રીજા પદમાં ડી મેળ તો ચોથું પદ એ ફોર મળશે અને ત્યાર પછી ચોથું પદ સુધા માટે આપણે ત્રીજું પદ છે માઇનસ એક પર પંચોતેર વત્તા ડી છે માઇનસ ઝીરો પર પચાસ પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ એક પર પંચોતેર માઇનસ ઝીરો પર પચીસ એટલે માઇનસ બે પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ બે પોઈન્ટ ઝીરો ઝીરો એટલે માઇનસ બે જ કહેવાય તો આ પ્રથમ ચાર પદો આપણે મળી ગયા માઇનસ એક પર પચીસ માઇનસ એક પર પચાસ માઇનસ એક પર પંચોતેર માઇનસ બે પોઈન્ટ ઝીરો ઝીરો થતો માઇનસ બે મિત્રો આવા એક એક માર્કના દાખલા ઉછી શકાય છે તમને પ્રથમ પદ આપ્યું હશે સામાન્ય તફાવત આપ્યો છે એના પછી આપણે એ સમાંતર સેના પ્રથમ ચાર પદો સુધી આ કે જેમાં આપણે જે સૂત્ર a a + d a + 2d a + 3 એમાં પણ કોઈ ઉપાય જાવો છે અથવા તો આ છે પ્રથમ પદ a1 એટલે a કહેવાય એ જે બીજું પદ a2 બરાબર a1 + d એ જે ત્રીજું પદ a3 બરાબર a2 + d અને ચોથું પદ a4 બરાબર a3 + d એ તે પર તમે મૂકીને આગળ જશો તો જે પ્રમાણે ચાર પદ કીધા હોય પાંચ પદ કીધા હોય છ પદ કીધા હોય જેટલા પણ પદ કીધા હોય તમે આ રીતનો ઉપયોગ કરીને દાખલો કરી શકાય ત્યાર પછી આપણે આગળ દાખલા જોઈએ ત્યાર બીજો મિત્રો ત્રીજો દાખલો આપણે જોઈએ તમને કેટલીક શ્રેણી આપી છે કે ભાઈ આ જે સમાંતર શ્રેણી આપી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે એટલે એમાં જ આપણે સાથે 5.1 માં ત્રીજો દાખલો કે તમને સમાંતર શ્રેણી આપેલી છે એના પછી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એટલે કે d શોધવાનો છે તમે જોઈ શકો છો કે જે શ્રેણી આપી છે 3 1 માઇનસ 1 અને માઇનસ 3 તો આ શું કીધા મિત્રો ડેશ ડેશ એટલે કે છેલ્લું પદ આપ્યું છે એટલે કે આ કેવી છે અનંત સમાંતર શ્રેણી છે એના પછી આપણે પ્રથમ પદ તો પ્રથમ પદ એ શું કહેવાય a અથવા તો a1 કહેવાય ખાસ ધારી જોઈએ તો પ્રથમ પદ આપણે a અથવા a1 કહેવાય તો અહીંયા આપણે a પણ કહી શકાય a1 પણ કહી શકાય તો પ્રથમ પદ a અથવા a1 કેટલું છે 3 અને સામાન્ય તફાવત શું કહેવાય d એટલે કે આપણે શું કરવું પડે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે a2 - a1 સામાન્ય તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે અને a2 - a1 તો a2 કેટલા જાય મિત્રો 1 અને a1 કેટલા છે 3 એટલે 1 - 3 તો 1 - 3 એટલે કે માઇનસ 2 તો હવે એક એક માર્કના દાખલા લીધે મિત્રો કે તમને સમાંતર શ્રેણી આપેલી છે અને એવી સમાંતર શ્રેણી પર તમારે એનું પ્રથમ પદ એટલે કે a અથવા a1 શોધવાનું અને સામાન્ય તફાવત એટલે કે d એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે આપણને સામાન્ય તફાવત d મળે એ જે બીજો દાખલો છે માં સમાંતર શ્રેણી આપેલી છે માઇનસ 5 માઇનસ 1 3 અને 7 એટલે આ અનંત સમાંતર શ્રેણી છે અને પ્રથમ પદ a અથવા તો a1 શું કહેવાશે માઇનસ 5 અને સામાન્ય તફાવત d એટલે કે a2 - a1 તો a2 કેટલા જાય મિત્રો માઇનસ 1 માઇનસ a1 કેટલા જાય તો માઇનસ 5 ખાસ ધ્યાન દેજો મિત્રો કૌંસમાં લખવાનું છે કારણ કે a2 - a1 માં a2 તો આપણે માઇનસ 1 છે અને માઇનસ a1 કેટલા છે તો a1 એટલે માઇનસ 5 એટલે જે દેખાય માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે માઇનસ 1 વત્તા 5 એટલે કે 5 5 થી 4 એટલે કે 4 એટલે સામાન્ય તફાવત 4 આવશે તો એક એક પાકા દાખલા છે એટલે ત્રીજો દાખલો છે સમાંતર શ્રેણી આપે છે 1 તૃતીયાંશ 5 તૃતીયાંશ 9 તૃતીયાંશ 13 તૃતીયાંશ ડેશ 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 તો અનંત સમાંતર શ્રેણી છે પ્રથમ પદ શું આવશે તો પ્રથમ પદ a અથવા a1 1 તૃતીયાંશ અને સામાન્ય તફાવત d એટલે કે a2 - a1 તો a2 કેટલા છે 5 તૃતીયાંશ અને માઇનસ a1 એટલે કે 1 તૃતીયાંશ તો સમછેદી છે જોઈ શકો છો 3 ને 3 સમછેદી છે એટલે કે ઉપર 5 - 1 5 માંથી 1 એટલે કે 4 તૃતીયાંશ તો સામાન્ય તફાવત 4 તૃતીયાંશ આવશે ચોથો દાખલો છે 0.6 1.7 2.8 3.9 ડેશ ડેશ એટલે કે અનંત સમાંતર શ્રેણી છે અને પ્રથમ પદ a અથવા a1 0.6 અને સામાન્ય તફાવત d જે આપણે a2 - a1 તો a2 જે 1.7 માઇનસ a1 છે 0.6 એટલે 1.7 માંથી 0.6 બાદ કરી 1.8 તો જે મિત્રો આ એક એક માર્કા દાખલા છે આ એક એક માર્કા દાખલા તમને સમાંતર શ્રેણી આપી હોય તમારે પ્રથમ પદ a અથવા a1 શોધવાનો અને સામાન્ય તફાવત d એટલે કે 2 - a1 ત્યાર પછી જે દાખલો ચોથો જે કે ભી તમને આ જે શ્રેણી આપીમાં કઈ સમાંતર શ્રેણી છે તો જે મિત્રો આપણે સમાંતર શ્રેણી ક્યારે કહી શકાશે તો આગળ સમજાયું કે તમારે એના જે ક્રમિક પદનો તફાવત એટલે કે a2 - a1 કરવાનો પછી a3 - a2 કરવાનો એટલે a4 - a3 કરો તો એ બધાનો જવાબ જો સમાન આવતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જો એ તફાવત સમાન ન આવતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તો આ રીતે આપણે સમાંતર શ્રેણીમાંથી સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરીશું અને સમાંતર શ્રેણી હોય જો સમાંતર શ્રેણી હોય તો d પણ શોધવાનું છે અને પછીના ત્રણ પદ શોધવાના એટલે કે તમને જેટલા પણ પદ આપ્યા હશે એ પછીના આપણે ત્રણ પદ શોધવાના છે તો દાખલો પહેલો છે 2 4 8 16 એટલે કે આ ચાર પદો આપેલા છે એને અનંત સુધી ડેશ ડેશ એટલે કે અનંત સમાંતર શ્રેણી છે 2 4 8 16 તો આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે પહેલા જોઈશું અને પછી જો હશે તો આપણે d શોધવાનો અને ત્યાર પછીના ત્રણ પદો શોધવાના
तो समांतर श्रेणी 6 के માટે શું કહું કે a2 - a1 તો એટલે તમે જોઈ શકો છો પ્રથમ તમને ચાર પદ આપ્યા છે તો પહેલું પદ આપણે a1 2 આવશે બીજું પદ a2 4 આવશે ત્રીજું પદ a3 8 આવશે અને ચોથું પદ a4 શું આવશે 16 આવશે અને ત્યાર પછી આપણે a2 - a1 કરવાનું એટલે કે બીજા પદમાં પહેલું પદ બાદ કરીએ a2 - a1 તો જોઈ શકો છો કે 4 માંથી 2 જાય તો 2 આવશે ત્યાર પછી a3 - a2 કરીએ એટલે કે 8 માંથી 4 જાય 8 માંથી 4 જાય તો 4 આવશે નવીતે a4 - a3 કરીએ તો a4 કેટલું જાય મિત્રો 16 16 માંથી 8 બાદ કરીએ 16 માંથી 8 જાય એટલે 8 તો તમે જોઈ શકો છો મિત્રો કે જવાબ સરખો નથી આવતો a2 - a1 જવાબ 2 આવે છે a3 - a2 નો જવાબ 4 આવે છે અને a4 - a3 નો જવાબ 8 એટલે જવાબ સરખો નથી આવતો એટલે કહી શકાય કે a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2 એનો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એવું કહી શકાય કારણ કે એનો જે સામાન્ય તપાસ સરખો નથી આવતો એટલે બીજો દાખલો છે 2 5 તૃતીયાંશ 3 અને 7 તૃતીયાંશ ડેશ ડેશ એટલે કે આ શ્રેણી અનંત સુધી લંબાઈ પર પ્રથમ ચાર પદ આપેલ છે માટે આપણે a1 આવશે 2 a2 આવશે 5 તૃતીયાંશ a3 આવશે 3 અને a4 આવશે 7 તૃતીયાંશ અને ત્યાર પછી સમાંતર શ્રેણી 6 કે ની આપણે ચેક કરીએ તો a2 - a1 કરીએ તો એટલે તમે જો કે a2 - a1 તો a2 - a1 એટલે a2 કેટલા છે 5 તૃતીયાંશ - a1 કેટલા છે મિત્રો 2 જો તમે જોઈ શકો છો કે લસાઅ લેવો પડશે લસાઅ લેવો પડશે કારણ કે અહીંયા ઘર અપૂર્ણાંક પર રકમ આવે છે તો 2 લસાઅ આવશે આ 2 લસાઅ કોણ જે ગુણાશે 2 જોડે ગુણાય જેથી કરીને 5 અને 2 દૂ 4 5 - 4 એટલે લસાઅ તો કોટ પડશે 2 5 માંથી 4 જાય એટલે 1 તૃતીયાંશ એટલે a3 - a2 કરીએ તો એટલે બિંદુ a3 કેટલા છે 3 - a2 કેટલા છે 5 તૃતીયાંશ તો એટલે અહીં પણ 2 લસાઅ આવશે એ 2 લસાઅ કોણ જે ગુણાશે 3 જોડે ગુણાશે એટલે 3 દૂ 6 6 - 5 માં દશાંશ મૂકો પડશે 6 માંથી 5 જાય એટલે 1 તૃતીયાંશ એટલે a4 - a3 તો એટલે તો a4 કેટલા 7 તૃતીયાંશ અને a3 કેટલા છે 3 એટલે 7 તૃતીયાંશ ઓછા 3 તો અહીં પણ 2 લસાઅ આવશે એ 2 લસાઅ 3 જોડે ગુણાશે એટલે 7 - 3 દૂ 6 ભાગ્યા લસાઅ તો મૂકો 7 માંથી 6 જાય એટલે 1 તૃતીયાંશ તો એ તમે જોઈ શકો છો કે દરેકનો જવાબ સરખો આવે છે એટલે કે ભાઈ જે આપણે તફાવત કર્યો એ તફાવત કેવો આવે સરખો આવે છે મને કહી શકાય કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 એટલે કે આપણું વ્યાપક સ્વરૂપમાં કહીએ છીએ મિત્રો તો વ્યાપક સ્વરૂપમાં આપણે શીખી ગયા કે a+y - ak હંમેશા સમાન રહે છે કારણ કે તમે જોઈ શકો છો ગુણોત્તર સોરી જે તફાવત છે એ તફાવત હંમેશા સમાન રહે છે અને માટે વ્યાપક સ્વરૂપમાં કહી શકાય કે ak+1 - ak હંમેશા સમાન જ આ k શું જે કોઈ ધન પૂર્ણાંક છે તો આ રીતે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી કેવા છે જેમાં d શું કેવા છે મિત્રો તો જે સામાન્ય તફાવત તમે જોઈ શકો છો તો d આપણો એક તૃતીયાંશ આવે છે ત્યાર પછી આપણે ત્રણ પદ શોધવાના છે એટલે કે ચાર પદ તો આપેલા જ છે તો આપણે પાંચમું શોધીશું છઠ્ઠું શોધીશું અને સાતમું શોધીશું તો પાંચમું પદ આવશે a5 તો a5 એટલે શું કહેવાશે કે પાંચમું પદ a5 શોધવું તો આપણે શીખી ગયા કે ચોથા પદમાં d ઉમેરવાનું એટલે કે a4 વત્તા d તો ચોથું પદ કયું છે મિત્રો તો ચોથું પદ છે 7 તૃતીયાંશ તો 7 તૃતીયાંશ માં આપણે d 1 તૃતીયાંશ ઉમેરીએ તો સમ છેદી છે માટે 7 અને 1 નો સરવાળો 8 થશે 8 ભાગ્યા 2 એટલે કે 4 આવશે એટલે કે પાંચમું પદ 4 આવશે એટલે છઠ્ઠું પદ a6 બરાબર a5 વત્તા d એટલે કે પાંચમા પદમાં d ઉમેરો તો પાંચમું પદ આપણે કેટલું આવ્યું 4 અને આ 1 તૃતીયાંશ ઉમેરીએ તો આ બે લસાઅ આવશે જોઈ શકાય છે મિત્રો તો બે લસાઅ આવશે એટલે 4 2 8 8 ને 1 9 તૃતીયાંશ એટલે કે છઠ્ઠું પદ 9 તૃતીયાંશ થાય એટલે સાતમું પદ a7 બરાબર છઠ્ઠા પદ એટલે a6 વત્તા d તો a6 આપણે 9 તૃતીયાંશ અને d 1 તૃતીયાંશ સરવાળો કરીશું સમ છેદી છે એટલે 9 ને 1 10 તૃતીયાંશ એટલે છેદ ઉડશે એટલે કે 5 તો આ થઈ જાય મિત્રો ત્યાર પછી આપણે ત્રણ પદ મળી જાય છે 4 9 તૃતીયાંશ અને 5 તો જે મિત્રો આવા દાખલા બીજા સેમ રીત છે કઈ રકમ અલગ અલગ છે તો જે બધા દાખલા આ રીતે તમારે સમાંતર શ્રેણી છે કે નહીં એ સમાંતર શ્રેણી છે કે નહીં એ માટે પહેલા આપણે એના જે ક્રમિક પદનો તફાવત જો સમાન આવે તો સમાંતર શ્રેણી છે જો ના આવે તો સમાંતર શ્રેણી નથી જો સમાંતર શ્રેણી હોય તો આપણે d શોધવાનું અને ત્યાર પછી આ જે ત્રણ પદો શોધીએ તો એ બીજા દાખલા કરીએ વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો દાખલો જોઈએ તો -1.2 -3.2 -5.2 -7.2 ડેશ ડેશ એટલે કે અનંત સમાંતર શ્રેણી છે અને પ્રથમ પદ a1 આવશે -1.2 a2 -3.2 a3 -5.2 a4 -7.2 -7.2 દરેક વિદ્યાર્થી મિત્રો દરેકમાં એક જ સરખી આવે છે આપણે એના ક્રમિક પદનો તફાવત જોઈશું એટલે કે પહેલા a2 - a1 તો a2 કેટલા છે -3.2 - a1 કેટલા છે મિત્રો -1.2 એટલે -5 થશે
प्लस निशान खास ध्यान पर छे કે -3.2 તો છે એના માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે +1.2 તો -3.2 માંથી +1.2 જશે એટલે -2 આવશે એવી જ રીતે મિત્રો a3 a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરી ત્રીજું પદ છે આપણો -5.2 -a2 છે -3.2 એટલે -5 થઈ જશે પ્લસ એટલે કે -5.2 માંથી 3.2 જશે એટલે -2 ત્યાર પછી જે મિત્રો a4 a3 તો તમે જોઈ શકો છો અહીંયા કે પહેલા બે સમાન આવતા હશે એટલે મિત્રો ત્રીજું સમાન આવવાનું છે કે તમે ખાલી પહેલા બે શોધો તો પણ ચાલશે કે તમારે a2 a1 અને a3 a2 નો જો જવાબ સરખો આવતો હશે તો a4 a3 જવાબ સરખો આવવાનો છે કે તમે a4 a3 ના શોધો તો પણ ચાલે તો અહીંયા તમે શોધી લો કે a4 a3 તો a4 છે -7.2 a3 છે -5.2 -5 પ્લસ થઈ જશે એટલે -7.2 માંથી +5.2 જાય એટલે -2 તો આમ તો એક કણિક પદનો તફાવત કેવો આવી જાય મિત્રો સમાન આવે છે માટે આપણે વ્યાપક સ્વરૂપમાં લખી શકાય કે આમ ak + 1 - ak હંમેશા સમાન રહે છે જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d શું આવશે એટલે મિત્રો -2 અને ત્યાર પછીને આપણે પદો શોધવાના છે કયા પદો છઠ્ઠું સાતમું આઠમું તો સોરી પાંચમું છઠ્ઠું ને સાતમું તો પછી આ ત્રણ પદમાં પાંચમું પદ આવશે a5 તો a5 એટલે a4 વત્તા d તો a4 કયું થાય મિત્રો તો a4 છે -7.2 અને d આપણું -2 જેથી કરીને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -7.2 -2 એટલે કે -9.2 બંને માઇનસ એટલે કરવાનો સરળ પણ નિશાની માઇનસ થઈ જાય એટલે છઠ્ઠું પદ a6 બરાબર a5 વત્તા d તો આપણું a5 છે -9.2 અને વત્તા d કેટલું છે -2 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે જેથી કરીને -11.2 એટલે a7 એટલે કે સાતમું પદ a6 વત્તા d તો a6 છે -11.2 અને d છે -2 એટલે પ્લસ માઇનસ માઇનસ જેથી કરીને -11.2 -2 એટલે -13.2 તો એટલે મિત્રો આ જે સેમ રીત છે ખાલી રકમ બદલાશે ચોથો દાખલો સેરો છે આપણે પાંચમો દાખલો લખ્યો છે 3 પહેલું પદ છે 3 બીજું પદ છે 3 વત્તા રૂટ 2 ત્રીજું પદ છે 3 વત્તા 2 રૂટ 2 અને a4 છે 3 પ્લસ 3 રૂટ 2 તો આપણે ક્રમિક પદનો તફાવત કરીએ તો a2 - 7 એટલે મિત્રો a2 શું છે તો બે પછીને કૌંસમાં લખીશું તો a2 છે 3 પ્લસ રૂટ 2 - a1 શું છે 3 એટલે કે બે પદ કૌંસમાં આપ્યું ભાઈ કૌંસ છોડીશું તો 3 + √2 - 3 3 3 ઉડી જશે એટલે કે √2 ત્યાર પછી a3 - a2 કરો તો a3 - a2 એટલે a3 કેટલા છે મિત્રો તો 3 + √2 કૌંસમાં લખવાનું ખાસ કે બે પદ છે એટલે તો a3 છે 3 + √2 - a2 છે 3 + √2 અને ત્યાર પછી જે મિત્રો જ્યારે માઇનસ અંદર ગુણાય ત્યારે નિશાની બદલાય એટલે -3 અને -√2 આવશે એટલે કૌંસ છોડી નાખવાના એટલે 3 + √2 - 3 + - - - √2 એટલે 3 ઉડી જશે હવે 2 √2 - √2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 2 √2 માંથી √2 બાદ કરી એટલે શું આવશે √2 જ આવશે એ રીતે અહીં તમે જોઈ શકો છો કે આ a2 - a1 અને a3 - a2 સરખા એટલે a4 - a3 પણ સરખા જ આવશે તો a4 - a3 a4 છે આપણું 3 + 3 √2 કૌંસમાં લખવાનું - a3 છે 3 + 2 √2 એટલે ત્યાં પછી માઇનસ અંદર ગુણાશે નિશાની બદલાશે એટલે 3 3 ઉડી જશે 3 √2 માંથી 2 √2 જાય એટલે √2 તો આમ જોઈ શકો એમ ક્રમિક પદનો તફાવત એ √2 જ આવે છે એટલે કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે જેમાં d આવશે √2 અને ત્યાર પછીના જે આપણે પાંચમો પદ છઠ્ઠું પદ અને સાતમો પદ જે આપણે અહીં કર પાંચમો પદ એટલે a4 વત્તા d તો a4 કયું છે આપણું 3 + 3 √2 અને d કેટલું આવ્યું √2 તો એટલે મિત્રો અહીં આગળ આગળનો સરવાળો થશે કેમ સરવાળો થાય કારણ કે 3 √2 વત્તા √2 એટલે એકા સહગુણક 1 તો હોય તો 3 ને 4 એટલે કે 3 વત્તા 4 √2 એવી રીતે છઠ્ઠું પદ તો પાંચમા પદમાં ડી મેળવ્યો તો પાંચમું પદ છે 3 + 4 √2 વત્તા √2 એટલે કે એકા 3 વત્તા 5 √2 એટલે સાતમું પદ એટલે કે છઠ્ઠા પદમાં ડી મેળવ્યો તો છઠ્ઠું પદ છે 3 વત્તા 5 √2 વત્તા √2 આગળનો સહગુણક 5 √2 વત્તા √2 એટલે 3 + 6 √2 બીજા મિત્રો આ છે આ બધા જે દાખલા છે એમાં એક જ સરખી રીત છે અને ચોપડીમાં ત્યાં પછી બીજા દાખલા વિશે મિત્રો આપેલા જ છે એમાં તમે છઠ્ઠો દાખલો છે 0.2 0.22 0.222 0.2222 એટલે ડેશ 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 તો આ તમે જોશો કે પહેલું પદ a1 છે 0.2 a2 0.22 a3 0.222 અને a4 છે 0.2222 અને ત્યાં પછી જે મિત્રો એના ક્રમિક પદનો તફાવત કરશો તો a2 - a1 કરશો અને ત્યાર પછી a3 - a2 કરશો તો જવાબ સરખા નહીં આવે એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એ જે સાતમો દાખલો સરળ છે મિત્રો આઠમો દાખલો પણ સરળ છે નવમો દાખલો પણ છે સરળ દસમો પણ સરળ દાખલા જ છે બધામાં એક જ સરખી આવશે અગિયારમો પણ એ જ રીતે તમારા રીતે
તમને જે ક્રમિક પદોનો તફાવત કરવાનો a2 a1 કરવાનો a3 a2 કરવાનો અને a4 a3 કરવાનો જો જવાબ સરખો આવતો હોય તો સમાંતર શ્રેણી છે જવાબ સરખો ના આવે તો સમાંતર શ્રેણી નથી ત્યારે જે મિત્રો 12મો દાખલો છે 12મો દાખલો તો સમજવાનો છે 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 રોજ કે ભી √2 √8 √18 અને √32 તો એક આપણે પેલા a2 a1 તો a2 a1 જોઈ શકો કે √8 માંથી √2 બાદ થાય √8 એટલે કે 8 નું વર્ગમૂળ કે પર નજીકના ભાગ પડે કયા 4 દુ 8 અને √8 ની જગ્યાએ આપણે 4 ગુણ્યા 2 અને માને √√2 તો છે એટલે કે ને √2 એટલે કે 4 નું વર્ગમૂળ થાય મિત્રો 2 નીકળી જાય એટલે અહીં આગળ √2 માંથી √2 બાદ જશે એટલે શું આવશે √2 તમે ડાયરેક્ટ પણ કહી શકો છો કે વર્ગમૂળ 8 ની જગ્યાએ શું આવે √2 કેમ કે 4 દુ 8 તો 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે √2 એટલે √2 માંથી √2 બાદ થશે એટલે √2 આવશે એ જે a3 a2 તો a3 કેટલા છે વર્ગમૂળ 18 અને -a2 કેટલા છે વર્ગમૂળ 8 તો વર્ગમૂળ એટલે 9 દુ 18 એટલે 9 નું વર્ગમૂળ 3 એટલે 3√2 અને અહીંયા કે નજીકમાં મે ભાગ પાડે તો તમે ડાયરેક્ટ પણ કહી શકો છો કે 9 દુ 18 અને વર્ગમૂળ 8 એટલે 2√2 જે કે 9 નું વર્ગમૂળ 3 એટલે 3√2 અને 2√2 જશે એટલે √2 તો એટલે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ઘર જે ક્રમિક પદનો તફાવત સરખો જ આવે તમે a4 a3 કરશો a4 a3 એટલે કે વર્ગમૂળ 32 માંથી વર્ગમૂળ 18 બાદ કરીએ તો વર્ગમૂળ 32 એટલે 16 દુ 32 એટલે 4√2 અને વર્ગમૂળ 18 એટલે 3√2 એટલે 4√2 માંથી 3√2 એટલે √2 જ આવશે અને કહી શકાય કે ભી વ્યાપક રૂપે એક k + 1 - 1 કેમ છે સમાન રહે છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ત્યાં ભી તમારે 5મું 6મું અને 7મું પદ તમને મળી જશે જે મિત્રો એ રીતે 13મો દાખલો છે √3 √6 √9 √12 તો જે શકો છો કે a2 - 7 તો a2 એટલે √6 - a2 એટલે √3 તો એટલે કે √6 ના અવિભાજ્ય અંગે 6 નું વર્ગમૂળ નીકળે એટલે આપણે √6 ના અવિભાજ્ય શું પડશે 2 તરી 6 એટલે કે બંને અલગ અલગ વર્ગમૂળ વેચી દઈએ તો વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 કોની જગ્યાએ લખાય આ વર્ગમૂળ 6 ની જગ્યાએ કારણ કે 6 ના હોય કા આપણે 2 તરી 6 અને વર્ગમૂળ છે માટે બંનેમાં વર્ગમૂળ રહેશે વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 અને માઈનસ એ વર્ગમૂળ 3 છે કેમ આવું કરી જાય મિત્રો કોમન કાઢવા માટે એટલે હવે વર્ગમૂળ 6 ની જગ્યાએ એના અવિભાજ્ય હોય પડ્યા 2 અને 3 2 તરી 6 પણ એ વર્ગમૂળમાં રહેશે એટલે કે અલગ અલગ વર્ગમૂળ વેચી દેવાનું વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 અને માઈનસ વર્ગમૂળ 3 તો છે ત્યાં પછી આ બારમાંથી કોમન શું નીકળે છે તેમ છો વર્ગમૂળ 3 કોમન નીકળે તો વર્ગમૂળ 3 કોમન એટલે કૌંસમાં શું હશે વર્ગમૂળ 2 અને માઈનસ 1 એટલે કે આ તમારો √3 ઇન્ટુ આ જવાબ આવ્યો a2 - 7 એવી જે a3 - 2 તો a3 કેટલા થાય છે વર્ગમૂળ 9 માઈનસ a2 કેટલા છે વર્ગમૂળ 6 તો 9 નું વર્ગમૂળ 3 નીકળે પણ આપણે કોમન કાઢવા માટે શું કરીશું વર્ગમૂળ 9 ની જગ્યાએ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 3 લખીશું કેમ કારણ કે 3 તરી 9 જેથી કરીને બંને અલગ અલગ વર્ગમૂળ વેચી દઈએ આવું કેમ કરીએ કોમન કાઢવા માટે માટે વર્ગમૂળ 9 ની જગ્યાએ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 3 અને માઈનસ વર્ગમૂળ 6 ની જગ્યાએ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 2 અથવા વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 ત્યાં પછી આગળ બધી કોમન કેમ નીકળશે વર્ગમૂળ 3 કોમન નીકળે તો કૌંસમાં શું હશે √3 - √2 તો એ યુઝ કરી દેવા મિત્રો કે જે આપણે સામાન્ય તફાવત સરખો નથી આવતો એટલે કે a2 - 7 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - 7 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એટલે સમજીને થોડુંક સરળ છે દાખલા સારા છે એક એક પાંખના દાખલા તો બે પાંખો પૂછાય છે ત્યાર પછી 1 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર તો અહીંયા જોઈ શકાય છે કે ભઈ આપણે પહેલા a2 - 7 કરીએ તો 3 ના સ્ક્વેર માંથી 1 નો સ્ક્વેર બાદ કરીશું 3 નો સ્ક્વેર 9 આવશે 9 માંથી 1 જાય એટલે 8 એ જે a3 - a2 કરીએ તો 5 નો સ્ક્વેર - 3 નો સ્ક્વેર તો 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 25 માંથી 9 જાય તો 16 તો જોઈ શકાય છે કે બંનેનો જે સામાન્ય તફાવત સરખો નથી આવતો એટલે કે આપેલ શ્રેણી કે a2 - 7 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2 એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તો જેમ તો આવા દાખલા એક પાકો છે અથવા તો બે પાકો હોઈ શકે છે તો અહીંયા આપણે સાથે 5.1 પૂરું થાય છે કે જે આપણે સામાન્ય તફાવત એટલે કે ભઈ સમાંતર શ્રેણી આપી હોય એના પછી આપણે પ્રથમ પદ શોધ્યું સામાન્ય તફાવત શોધ્યો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસ્યું સમાંતર શ્રેણી ક્યારે કહી શકાય કે એના ક્રમિક પદો એટલે કે a2 - 7 એટલે a3 - a2 એટલે a4 - a3 એ જો સમાન આવતા હોય એટલે કે ક્રમિક પદોનો તફાવત સમાન આવતો હોય તો એ સમાંતર શ્રેણી કહેવાશે અને ત્યાર પછી તમને જે પદો શોધવાના હોય એ શોધી શકો છો તાઈ તે ધ્યાનથી સમજીને કરવાનું છે આવા જ ઉદાહરણ છે તો આ વિડીયો લેક્ચરને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો જય શ્રી કૃષ્ણ